નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નવા પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સ્થાનિકોના લારી ગલ્લાઓ છીનવાતા તેઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉભા કરવામાં આવતા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વહીવટીતંત્ર દ્વારા પોલીસનું બળ વાપરી બળજબરીથી લારી ગલ્લાઓ હટાવી લેતા 15 જેટલા ગરીબ આદિવાસી પરિવારની રોજગારી છીનવાઈ જવા પામી છે. આ અંગે આદિવાસીઓ દ્વારા જો તેમને રોજગારી નહીં મળે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભૂખે મરે, હું મારા છોકરા મચ્છી મારી ખવાડે હે ને, એવું જ કેવું પડે, ભૂખે મરી જવું પડે પછી. હા, જમીન અમારી ખાલી કરી આલો, નથી જોઈતી તમારી નોકરી, નથી જોઈતું કશું, અમારી જમીન જ ખાલી કરી આલો, ભારત ભવન લઈ જાઓ. મારું નામ સરોજબેન સુખરામભાઈ તડવી, અમે કેવડિયા ગામ રહીએ છીએ. અમે અમારા 15 થી 16 વર્ષ થઈ ગયા અમે ધંધો કરતા હતા, ને આ લોકોએ છીટા અમને લાડી ગલ્લા હટાવવા માટે એ લોકોએ અમને પોલીસ લાવીને લાડી ગલ્લા હટાવી લીધા. ને આમાં અમે નિગમમાં જઈએ, કોઈ બીને પૂછીએ, આ લોકો એવું કહે કે કાયમ માટે બંધ લાડી ગલ્લા. અમે જઈએ કંઈ, અમારી રોજી રોટલી એ લોકોએ અમને છીનવી લીધી. અમે જઈએ કંઈ, અમારી પાસે કશું જ ના મળે, ના જમીન મળે, ના કશું જ ના મળે. અમે જઈએ કંઈ, અમારા બાલ બચ્ચા અમે કેવી રીતના પાલરશું, અમારી પાસે તો કશું જ ના મળે. એ લોકો એવું કહે કે એમડીએ ને દુબે કહે કે એક લારી ગલ્લા ના જોઈએ. ભારત ભુવનમાં અમારે લારી ગલ્લા હતા, એ લોકોએ બધા તોડી નાખ્યા, એ લોકોએ અમને કશું જ ના આપ્યું. અમે તઈથી લારી